નમસ્કાર મિત્રો, જિતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારીયા. હવે મિત્રો, સ્ક્રીન ઉપર તમે એક એક્સેલની શીટ જોઈ શકો છો. આ એક્સેલની શીટ ઉપર વિદ્યાર્થીઓના લગતી માહિતી બધી લખેલી છે. વિદ્યાર્થીનું નામ, સરનામું, એનો આધાર નંબર, એનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પેટા જ્ઞાતિ, મોબાઈલ ક્યારે, ટૂંકમાં વિદ્યાર્થીનો ડેટાબેઝ નક્કી કરેલો છે. અને છેલ્લે અહીં એક્સેલની શીટમાં તમે જોઈ શકતા છો, છેલ્લે એનો ફોટોગ્રાફ્સ મૂકવા માટેની જગ્યા મૂકેલી છે, બરાબર. હવે આ રીતે તમે વિદ્યાર્થીનો ડેટાબેઝ તૈયાર કર્યો હોય અને બાજુમાં પ્રોફાઇલની શીટ આપેલી છે, એની અંદર તમે વિદ્યાર્થીનો જીઆર નંબર નાખો એટલે ઓટોમેટિક ત્યાંથી બધી જ વિગતો આની અંદર આવી જાય છે. અહીં તમે પ્રિન્ટ પ્રિવ્યૂની અંદર પણ જોઈ શકો છો. તો આ રીતે એક જ પેજ ઉપર વિદ્યાર્થીનો ટોટલી ડેટાબેઝ તૈયાર થઈ જાય છે. ફક્ત તમારે જીઆર નંબર નાખીને એનો પ્રિન્ટ આઉટ તમે લઈ શકો છો. હવે પ્રશ્ન એ છે કે અહીં આપણે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ લાવવો છે, તો અહીં ઓટોમેટિક વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ આવી જાય છે. પણ એ માટે તમારે અહીં છેલ્લી જે કોલમ આપી છે એની અંદર વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ વન બાય વન આપણે ઇન્સર્ટની અંદર જઈને, ધારો કે ઇન્સર્ટ છે, પછી એમાં જઈએ આપણે પિક્ચરમાં, એની અંદર પછી તમારે જો પડેલા હોય પિક્ચર, ત્યાંથી માની લો કે તમે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ લાવો છો. પરંતુ તકલીફ ક્યાં થાય છે, વન બાય વન તમારે વિદ્યાર્થીના ફોટોગ્રાફ્સ લાવવા પડતા હોય છે. હવે લાવ્યા પછી એને પાછું તમારે સેટ કરવાનું હોય છે, કે માની લો કે તમે કોઈ ફોટોગ્રાફ્સ લાવ્યા વિદ્યાર્થીનો. અહીં હવે અહીં ધારો કે આપણે કોઈ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ આપણે લીધો, ચલો અહીં ધારો કે આપણો ફોટો લીધો છે, અહીંથી માની લો કે આ ફોટો, હવે ગમે તે એક ફોટો લીધો આપણે. હવે આ ફોટો ધારો કે તમે ઇન્સર્ટ કર્યો, હવે આ ફોટાને આ રીતે મોટો ફોટો હોય તો એના પછી નાનો કરીને રિસાઈઝ કરવો પડે છે અને ઘણી બધી તકલીફ પડતી હોય છે. પરંતુ આપણે આની અંદર એ વસ્તુ જોઈએ છે કે એક સાથે બધા જ વિદ્યાર્થીઓના, દાખલા તરીકે વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ આપણે આ પ્રોફાઇલનું જે આ પ્રોફાઇલની અંદર પિક્ચર્સની અંદર બધા જ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ ઓલરેડી આપણા ક્લાસની અંદર જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય એ બધા સ્ટુડન્ટ્સના ફોટોગ્રાફ્સ અહીં લીધેલા છે. હવે એનો ડેટાબેઝ તમે તૈયાર કરેલો છે, બરાબર. અહીં માની લો 53 વિદ્યાર્થીઓ છે. હવે એનો તમે ડેટાબેઝ તૈયાર કર્યો છે. હવે આપણો પ્રશ્ન શું છે કે વન બાય વન બધા જ ફોટોગ્રાફ્સ ઓટોમેટિક સીધે સીધા આવી જવા જોઈએ, ગોઠવાઈ જવા જોઈએ. હવે વિદ્યાર્થીના રોલ નંબર પ્રમાણે એ બધા જ ફોટોગ્રાફ્સ આવી જવા જોઈએ. એટલે તમારે કરવાનું શું છે, અહીં જે તમારે જે અહીં તમારે એક ફોલ્ડર બનાવીને પિક્ચરની અંદર વિદ્યાર્થીના બધા જ ફોટોગ્રાફ્સ રોલ નંબર પ્રમાણે તમારે ગોઠવી દેવાના છે. હવે વિદ્યાર્થીના ફોટોગ્રાફ્સ તમે ગોઠવી દીધા, હવે તમારે એક્સેલની શીટ ખોલવાની છે. વાય એક્સેલની શીટની અંદર છેલ્લા જે આ ફોટોગ્રાફ્સ પહેલાં પ્રથમ નંબર છે કોલમ, જે પહેલાં જ ફોટોગ્રાફ્સ, ત્યાં તમારે માઉસને રાખવાનું છે. હવે અહીં ડેવલોપર મેનુ આપેલું છે, ઉપર તમે જોઈ શકતા છો ડેવલોપર મેનુ છે. આ ડેવલોપર ઉપર ક્લિક કરવાનું છે અને આ વિઝ્યુઅલ બેઝિક આપેલું છે, આ વિઝ્યુઅલ બેઝિક, તો વિઝ્યુઅલ બેઝિક ઉપર જવાનું છે. હવે વિઝ્યુઅલ બેઝિક ઉપર ગયા પછી અહીં આપણે આ કોડિંગ કરેલું છે, અહીં કોડ લખેલો છે, અહીં આખો કોડ લખેલો છે, મેક્રો કોડ અહીં લખેલો છે. હવે મેં શીટ ડેટા શીટની અંદર અહીં તમે જોઈ શકતા છો, શીટ ડેટા છે એની અંદર મેં આ કોડિંગ અહીં લખી દીધું છે, અહીં બરાબર. હવે આ કોડિંગ ડેટા શીટ અહીં નીચે તમે જોઈ શકતા છો, આ ડેટા શીટ છે, બરાબર. તો ડેટા શીટની અંદર આપણે છેલ્લે ફોટોગ્રાફ્સની જે કોલમ છે ત્યાં બધા જ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સીધે સીધા મિત્રો આવી જવા જોઈએ, આ રીતે આવી જવા જોઈએ. આપણે ધારો કે એક ફોટોગ્રાફ હું બતાવું છું તમને કેવી રીતે આવવો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે આ રીતે ફોટોગ્રાફ્સ મૂકવા છે દરેક વિદ્યાર્થીના. એ આમ શું થાય, તમે વન બાય વન ફોટોગ્રાફ્સ ઇન્સર્ટ કરશો તો તમારે આ રીતે મૂકવાનો, પછી મૂક્યા પછી એને આ રીતે સેટ કરવો પડે. એટલે આ એક વિદ્યાર્થીનો ફોટોગ્રાફ થાય, પછી એના નીચે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, આ રીતે બધા વન બાય વન તમારે નાખવા પડે અને ઘણો બધો સમય બગડે હોય છે. પરંતુ આપણે અહીં પ્રોગ્રામિંગ દ્વારા અહીં જે આ કોડિંગ કરેલું છે, આ ડેટા શીટની અંદર ફોટોગ્રાફ્સની અંદર આપણે વિઝ્યુઅલ બેઝિકની અંદર આ કોડિંગ કરેલું છે, અહીં તમે જોઈ શકતા છો લગભગ 15 રોજ જેટલું કોડિંગ છે. હવે આ સિલેક્ટ કરીને સીધું જ તમારે અહીં તમે જોઈ શકતા છો આ બટન આપેલું છે રન મેક્રો, અહીંથી મેક્રોને તમારે રન કરાવવાનું. જેવું તમે રન કરાવશો મેક્રો એટલે તરત પૂછશે કે કઈ જગ્યાએથી તમારે લેવું છે આને મેક્રો. તો અહીં તમે જુઓ, હવે તમે જેવો મેક્રો રન કરશો એટલે તરત જ તમને જે તે જગ્યાએ તમે પિક્ચર મૂકેલા છે એ પિક્ચરમાં જાય છે. આપણે આ બધા જ પિક્ચર સિલેક્ટ કરી દઈએ છીએ આપણે, અહીં ધારો કે આપણે બધા જ પિક્ચર એક સાથે સિલેક્ટ કરીએ છીએ કંટ્રોલે, અને આપણે ઓપન કરીએ છીએ. જેવું આપણે ઓપન કરીશું એટલે તરત મેક્રો એનો એક્ટિવ થવાનું થઈ ગયો. હવે મેક્રો જેવો એક્ટિવ થઈ ગયો, હવે પાછળ તમે જોઈ શકતા છો ઓટોમેટિક બધા જ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા. તમે જોવાઈ ફોટોગ્રાફ્સ એને જાતે
એ બધા જ ફોટોગ્રાફ્સ એ ઓટોમેટિકલી બધા જ વિદ્યાર્થીઓના જેટલા પણ વિદ્યાર્થીઓનો આપણે ડેટાબેઝ બનાવે તો લગભગ 55ની આજુબાજુ જે પણ હોય આ વિદ્યાર્થીનો ડેટા છે, તો બધા જ વિદ્યાર્થીઓનો એ આ રીતે સીધે સીધા ફોટોગ્રાફ્સ ગોઠવાઈ જાય છે. તમારી કોલમની સાઇઝ એટલે ટૂંકમાં સેલની સાઇઝ તમે જેવડી રાખશો એ પ્રમાણે ફોટા ગોઠવાઈ જશે. માની લો કે મારે અહીં અલગ મૂકવા છે, ચલો અહીં ધારો કે હું અહીં મોટો સેજ રાખું છું બરાબર, અને અહીં તમે જુઓ અહીં સેજ મોટો રાખીએ છીએ આપણે, અને આ સેલની સાઇઝ પણ આપણે મોટી રાખીએ છીએ, એટલે કે રો હાઈટ આપણે કરીને ચલો 100ની એને રાખીએ છીએ. હવે આ સેલ મોટો થયો, હવે આની અંદર ફરી મારે ધારો કે અહીં ફોટોગ્રાફ્સ છે, આ ફોટોગ્રાફ્સ અહીં પણ મૂકવા છે, તો અહીં આપણે ફોટોગ્રાફ્સ મૂકવા છે તો પ્રથમ સેલની અંદર જવાનું છે તમારે, પછી અહીંથી વિઝ્યુઅલ બેઝિક ખોલવાનું છે. આ પ્રોગ્રામિંગ આપણે લખેલું છે અને ફક્ત તમારે મેક્રો રન કરવાનું, જેવું તમે મેક્રો રન કરશો એટલે કઈ જગ્યાએ ફોટા પડ્યા છે એ બધા ફોટા તમારે ત્યાંથી લઈ લેવાના છે. જેવા તમે અહીંથી લેશો આપણે અહીંથી સિલેક્ટ કરીશું કંટ્રોલ એ અને ઓપન કરીશું તો તરત જ મેક્રો રન થવા માંડશે, અહીં તમે જોઈ શકો છો અને તરત જ એ ફોટોગ્રાફ્સ મિત્રો અહીં આવી ગયા છે. મોટા સેલની સાઇઝ તમે મોટી રાખી એટલે મોટી આવી ગઈ છે. તો આ રીતે તમે 1x1 ફોટો સેટ કરવા જશો, રિસાઇઝ કરવા જશો બહુ સમય લાગશે, પરંતુ આ જે પ્રોગ્રામિંગ છે એના દ્વારા તમે સીધે સીધું જ તરત જ વિથિન 1 મિનિટ એક સાથે હજારો ફોટોગ્રાફ હોય, 5000 ફોટા કેમ નથી, તો બધા જ ફોટા એક સાથે મિત્રો સેલની અંદર ગોઠવાઈ જાય છે. હવે એ પ્રોફાઇલ છે, હવે આપણે આ પ્રોફાઇલમાં વિદ્યાર્થીનો પ્રોફાઈલ જોવી છે તો એ આપણો એનો જીઆર નંબર છે 12544, તો એ તમે જુઓ 12544 જેવું લખીએ છીએ એટલે તરત એનો ફોટો આવી જાય છે. તમે 12545 કરશો એટલે બીજો વિદ્યાર્થી હશે એનો ઓટોમેટિકલી ફોટો આવી જાય છે, પટેલ અરશદ અબ્દુલ્લા. એ 12546 કરશો, 12546 તો એ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ આવી જાય છે. તો આ રીતે તમે માર્કશીટ બનાવી હોય વિદ્યાર્થીની, માની લો પરીક્ષાની માર્કશીટ જનરેટ કરી છે અને એની અંદર તમારે વિદ્યાર્થીનો આવો ફોટોગ્રાફ્સ મૂકવો હોય તો તમારે ડેટાશીટની અંદર વિદ્યાર્થીની જે માર્કશીટનો જે ડેટા હોય એની અંદર છેલ્લે આ રીતે તમારે ફોટોગ્રાફ્સ મૂકી દેવાનો, અને વી લુકઅપ ફોર્મ્યુલા દ્વારા તમે આ રીતે ફોટાને પણ પિક્ચર લુકઅપ કરી શકો છો. વી લુકઅપ નહીં, એની જગ્યાએ પિક્ચર લુકઅપ છે, આપણે આ ફોટાને પિક્ચર લુકઅપથી લાવ્યા છે. અહીં તમે જુઓ 12544 કરીશું એટલે તરત જ બીજો ફોટો આવી જાય છે, એનું નામ પણ આવી જાય છે, એનો ડેટા જે ડેટા આપણે ત્યાં લખ્યો હતો એ બધો જ ડેટા અહીં આવી જાય છે વિદ્યાર્થીનો, અને આની તમે પ્રિન્ટ કાઢી શકો છો. તો આ રીતે આ વિડિયો ખાસ કહેવાનો એ હતો મિત્રો કે તમે આને ફોટોગ્રાફ્સને ઓછા સમયની અંદર એક સાથે બધા જ ફોટા, ક્લાસના બધા જ વિદ્યાર્થીઓના ફોટા આ રીતે તમે એક સાથે તમે આને ગોઠવી શકો છો અને એક જ સાઇઝમાં બધા આવી જાય છે. તો આ આશા રાખું છું કે આ વિડિયો તમને ખ્યાલ આવ્યો હશે અને